વડગામ તાલુકા મથકના સીએચસી ડોક્ટરે મહિલાનું વારંવાર શોષણ કરી અને શારીરિક સંબંધો બાંધી વિડીયો ક્લિપ અને ફોટા દ્વારા બદનામ કરતા ડોક્ટર સામે વડગામ પોલીસ મથકે મહિલાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જો કે ડોક્ટરે મહિલાને બ્લેકમેલ કરતા સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી ગયો હતો. વડગામ સીએચસીના ડોક્ટરે એક શિક્ષિકા મહિલાને બ્લેકમેલ કરતા તેની સામે વડગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. વર્ષ 2012માં આ મહિલા સાથે ડોક્ટરને સંબંધ હતા અને આ સંબંધ દરમિયાન શારીરિક શોષણ કર્યું હતું અને તેની વિડીયો ક્લિપ અને ફોટા પણ પાડ્યા હતા. જો કે વર્ષ 2013માં આ સંબંધો પૂરા થયા હતા અને ત્યારબાદ આ મહિલાએ ડોક્ટર સાથેના સંપર્ક કાપી નાખ્યા હતા. જો કે ડોક્ટરે 6 દિવસ અગાઉ મહિલાના પતિને વિડીયો ક્લિપ અને ફોટા મોકલી અને મહિલાને બ્લેકમેલ કરવાના પ્રયાસ કર્યા હતા. સાથે સાથે મહિલાના પતિને પણ ધમકી આપી હતી કે તે પોતાની પત્નીને તેની પાસે મોકલે, નહીં તો આ સમાજ અને સમગ્ર સોશિયલ મીડિયામાં બદનામ કરવાની ધમકી આપતા આખરે પીડિત મહિલાએ વડગામ પોલીસ મથકે ડોક્ટર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જે આ આરોપી છે એને અમે 2012 અને 2013માં એમને મારી સાથે જે મિત્રતા કે જે સંબંધો હતા એને લઈને અમારે બધું 2013માં બધું પૂરું થઈ ગયું હતું. 2013થી આ આરોપી સામે મારે કોઈ કોન્ટેક્ટ નથી કે કશું જ નહોતું અને અચાનક એમને 2 મહિના પહેલાં કંઈક એમને ફોટા અને વિડીયો સાચવીને રાખેલા અને એ મને ફોનમાં ધમકી આપી એમને કે તું મારી પાસે આવ, નહીં તો આ બધા ફોટા અને વિડીયો તારા હસબન્ડને આખા સમાજના ગ્રુપમાં બધે તને વાયરલ કરી દઈશ અને જો તું આવું નહીં કરે તો હું આ બધું વાયરલ કરી દઈશ અને તારી ઇજ્જતના ધજાગરા કરી દઈએ. અને આ મને તો કહ્યું બરાબર છે પણ એમણે મારા પતિને બી ફોન કરીને એવી ધમકી આપી હતી કે જો તું તારી વાઇફને મારી પાસે નહીં મોકલે તો હું આ બધું આખા સમાજમાં વાયરલ કરી દઈએ, તમે બંને સુસાઇડ કરો એવી એવો સમય હું લાવી દઈએ બરાબર. હવે આ વ્યક્તિ વિરુદ્ધ અમે ગુનો દાખલ કરી કર્યો છે તો મને અને મારા પતિને જેની ભૂલ અમારી છે નહીં અને અમારી ઇજ્જતનું આ બધું આબરૂ બધું ગયું છે એના માટે કરીને આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી તમારી બધાને હું નમ્ર વિનંતી કરું છું. વર્ષ 2012માં વડગામ સીએચસીના ડોક્ટરને મહિલા સાથે સંબંધ હતા અને તે દરમિયાન શારીરિક શોષણ કર્યું હતું. જો કે ત્યારબાદ આ સંબંધો પૂરા થયા હતા જે દરમિયાન મહિલાના ફોટા અને વિડીયો ક્લિપ ઉતારી હતી. જો કે થોડા દિવસ અગાઉ જ મહિલાને વિડીયો ક્લિપ અને ફોટા દ્વારા બ્લેકમેલ કરી અને ગેસ્ટ હાઉસમાં બોલાવી હતી અને ત્યાં પણ શારીરિક શોષણ કર્યું હતું. જો કે ત્યારબાદ બદનામ કરવાની ધમકી આપતા વડગામ પોલીસ મથકે મહિલાએ ડોક્ટર સામે દુષ્કર્મની ફરિયાદ કરી છે. જો કે આ ઘટના બાદ ડોક્ટર તો ફરાર છે પરંતુ પાલનપુર સીપી આ સમગ્ર દુષ્કર્મના મામલાની તપાસ કરી રહ્યા છે. 2 દિવસ પહેલાં વડગામ પોસ્ટે ખાતે એક દુષ્કર્મનો ગુનો નોંધાયેલ છે જેમાં હકીકત એવી છે કે એક જ સમાજના બે, એક સ્ત્રી અને એક પુરુષ, જે એમનું મોસાળ એક જ હોવાના લીધે ઓળખાણ થયેલી અને ઓળખાણના લીધે એ પુરુષે એ સ્ત્રીનું 2012-13માં શારીરિક શોષણ કરેલું અને કેટલીક વિડીયો ક્લિપ ઉતારી લીધેલી અને પછી આવું બનાવ બનતા એ સ્ત્રીએ આની સાથેનો ટોટલી કોન્ટેક્ટ દૂર કરેલો અને સંપર્ક ટોટલી કટ કરી દીધેલો. પરંતુ થોડા દિવસ પહેલાં જ ફરીથી એ પુરુષ જે છે એને આ સ્ત્રીનો સંપર્ક કરી બીજા નંબરથી સંપર્ક કરીને અને ધમકી આપેલી કે અગાઉના વિડીયો ક્લિપ મારી પાસે છે, તું મારા કહેવામાં નહીં આવે તો હું તને સમાજમાં બદનામ કરી દઈશ, તેમ કહીને એક ગેસ્ટ હાઉસમાં બોલાવી તેની સાથે ફરી દુષ્કર્મ કરેલું અને આ અંગે એ સ્ત્રીએ પોલીસ સ્ટેશન આવીને તેના વિરુદ્ધ ફરિયાદ આપતા દુષ્કર્મનો ગુનો દાખલ કરેલ છે અને આગળની તપાસ જે છે એ ઇન્ચાર્જ સીપીઆઈ શ્રી કરી રહેલ છે.